पानुली इन्फिनिटी रिसर्च एंड डेवलपमेंट कंपनी माथी 1383 करोड़ एमटी द्रव्य भरूच एसओजीए झड़पी पाड्यु हतु। जे अंगे भरूच जिला पोलिस वडा डॉक्टर लीना पाटिले प्रेस कॉन्फरन्स योजी पत्रकारों ने माहिती आपी हती। भरूच केमिकल हब मां द्रव्य बनावती फेक्टरी मुंबई एंटी नार्कोटिक्स सेले झड़पी पाड्या बाद भरूच एसओजीए 30,000 अकोवेव 5 फीट मां फैलायेली 3 माळनी कंपनी मां वधु द्रव्यनी प्रबल शक्यता साथे सर्च कर्यु हतु। आजे भरूच जिला पोलिस वडा डॉक्टर लीना पाटिले द्रव्य अंगे पत्रकार परिषद मां जणाव्यु हतु के भरूच एसओजी एलसीबी अने अंकलेश्वर रूरल पोलिसे पानोलीनी इन्फिनिटी रिसर्च एंड डेवलपमेंट कंपनी मां दरोडा पाड़ी सघन तपास हाथ धरी हती। विशाल कंपनी मां बीजा माळे बनावेला रिएक्टर मांथी 1300 लीटर लिक्विड फॉर्म मां रहेलो मेफेड्रोन ड्रग्स नो जत्थो मळी आव्यो हतो, ज्यारे सॉलिड फॉर्म मां 83 किलो एमबी द्रव्य मळ्यु हतु। भरूच एसओजीए 1383 करोड़ नुं द्रव्य 13.24 लाख नुं अन्य द्रव्य बनावामां वपरातुं केमिकल्स अन्य दस्तावेजो अने 75,000 ना बे मोबाइल कब्जे कर्या छे। कंपनीना मालिको अंकलेश्वर रहेतो चिंतन राजू पानसेरिया बीकॉम भणेलो छे, जेने फाइनांस सहितनुं इन्वेस्टमेंट कर्युं हतुं। જ્યારે અન્ય ભાગીદાર જયંત જીતેન્દ્ર તિવારી પણ આમ સક્રિય ભૂમિકા ભજવી ડ્રગ્સ બનાવવા મટીરીયલ્સની મુંબઈ સહિતના સ્થળોએથી ખરીદારી થતી હતી। આ ડ્રગ્સ બનાવવામાં માસ્ટર માઇન્ડ એવા જયંતનો મામો દીક્ષિત બીએસસીસી કેમિકલ, જેને મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ ઉંચકીને લઈ ગઈ છે। આરોપીઓ જાન્યુઆરીથી ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવી રહ્યા હતા। કંપનીમાં 8 મહિનાથી ચાલતા ડ્રગ્સ બનાવવામાં મુંબઈથી માલ લાવી મુંબઈ સહિતના સ્થળે વેચાણ થતું હતું, જેમાંથી ગેંગ અને ડ્રગ્સ સપ્લાય પેડલ ઉત્પાદક અને વેચાણકર્તાઓની લિંક જોડાયેલી હતી। આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટ આંતરરાષ્ટ્રીય છે કે નહીં તેની પણ તપાસ થશે તેમ ડીએસપી લીના પાટીલે જણાવ્યું છે। મટીરીયલ્સ ક્યાંથી કોની પાસેથી ખરીદી દ્રક્ષ બનાવી ક્યાં વેચાતું હતું, સમગ્ર દ્રક્ષ રેકેટમાં કોણ કોણ જોડાયેલા છે તેની સઘન તપાસ પણ થશે તેમ જણાવાયું છે। ભરૂચ એસઓજી અને એલસીબીની ટીમ દ્વારા છેલ્લા 2 દિવસથી મેફેડ્રોનનો જે મોટો જથ્થો પકડવાની કાર્યવાહી અને સર્ચ અને સીઝર ઓપરેશન ચાલી રહ્યું હતું। આ જે સર્ચ અને સીઝર થયેલું છે એમાં 1300 લીટર જેટલું લિક્વિડ એમડી ડ્રગ્સ અને 82.300 ગ્રામ જેટલું ડ્રાય એમડી ડ્રગ્સ મળી આવ્યું છે। ઇન્ફિનિટી જે કંપની છે પાનોલી જીઆઈડીસીમાં આવેલી એમાંથી આ ડ્રગ્સ મળી આવ્યું છે। એન્ટી નાર્કોટિક સેલની ટીમ દ્વારા 513 કેજી જેટલું એમડી ડ્રગ્સ અને 1 આરોપીઓ લઈ ગયા બાદ અમારી બાતમી અને એના આધારે અને એના રેકર્ડ્સ ચેક કરતા વધુ મુદ્દામાલ બનેલો હોય એની જે સંભાવના હતી એના આધારે ટોટલ 1383 કેજી જેટલું એમડી ડ્રગ્સ એસઓજી અને એલસીબી અને અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ દ્વારા સર્ચ કરીને શોધી કાઢવામાં આવ્યું છે। આ ઓપરેશન દરમિયાન કંપનીના જે 2 માલિકો છે એ કંપનીનો માલિક ચિંતન અને જયંત કે જે મટીરિયલ સપ્લાય અને એનું અરેન્જમેન્ટ જે કરી આપતો હતો એ 2 આરોપીઓને કાયદેસરની કાર્યવાહી કરીને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે। આ જે કંપની છે એ લગભગ 2020-21માં જે કન્સ્ટ્રક્શન થયેલું છે અને દરમિયાનમાં આ એમડી ડ્રગ્સ બનાવવાની વસ્તુનું ધ્યાન પર આવતા આની તપાસ ચાલી રહી છે કે આ કેટલા ટાઈમથી આ પ્રકારની ડ્રગ્સ બનાવવાની કામગીરી ચાલતી હતી। હાલમાં આપણને જે વિગતો મળી છે એના આધારે એના જે મેઇન 2 કી ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે એ બોમ્બેથી સપ્લાય કરવામાં આવતા હતા અને બાકીના જે નાના નાના જે કી ઇન્ગ્રેડિયન્ટ્સ હતા એ આસપાસની શોપમાંથી અને એમાંથી મેનેજ કરવામાં આવતા હતા। આગળની એની અંદર તપાસ ચાલુ છે કે આ મેઇનલી જે કી ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ ખરેખર ક્યાંથી સપ્લાય થતા હતા અને એના માટેના જે બિલ્સ છે કે કેવી રીતના ખરીદેલા છે એની તપાસ હાલમાં ચાલી રહી છે। ધરપકડ કરાયેલ વ્યક્તિઓ કોણ છે અને એમનો રોલ આખા એમાં કંપનીમાં શું રહ્યો? ચિંતન જે છે એ કંપનીના જે 4 ઓનર છે એ પૈકીનો એક છે અને એનો રોલ જે છે એ એના બધું ધ્યાનમાં હતું કે અહીંયા શું બને છે અને એને કેવી રીતના આગળ પહોંચાડવાનું છે। જયંત જે છે એ બીજો એક આરોપી છે દીક્ષિત, એનો ભાણિયો થાય છે અને એ અન્ય જે ઇન્ગ્રેડિયન્ટ્સ હતા અને ફાઇનાન્શિયલ જે ટ્રાન્ઝેક્શન છે એમાં બધા ઇન્વોલ્વ છે। આપને શું લાગી રહ્યું છે કે આ રેકેટ કેટલું મોટું નીકળી શકે? આજે દેશના સૌથી મોટા કેસો પૈકીનો એક મામલો સામે આવ્યો છે, કેટલો મોટો મામલો છે આપની દ્રષ્ટિએ? હાલ સુધીમાં જે આપણને ક્વોન્ટિટી મળી છે એના પરથી આ જે કાર્યવાહી થયેલી છે અને મોટો જથ્થો મળી આવ્યો છે એના પરથી તપાસ દરમિયાન આપણને ખબર પડી શકે કે આગળ કેટલું બન્યું હતું અને
આ બાબતે અન્ય જે લોકોએ કેટલાક લોકો પાસેથી બીજો માલ મટીરિયલ મંગાવ્યું હતું અને કેટલું બનાવવાની એમની હતી એટલે પોલીસ અત્યારે ખૂબ જ થરોલી તપાસ કરી રહી છે, ખૂબ જ ડેપ્થમાં તપાસ કરી રહી છે તમામ પાસાઓ ઉપર, ક્યાંથી મટીરિયલ આવ્યું, ક્યાં જતું હતું, કઈ ટ્રાન્સપોર્ટ એજન્સી આમાં ઇન્વોલ્વ હતી, ક્યાંથી ફંડિંગ થતું હતું, આ બધી જ પ્રકારની તપાસ આમાં આવરી લેવામાં આવશે. લાગી રહ્યું છે કે આ એક ઇન્ટરનેશનલ રેકેટ પણ તરીકે બહાર આવી શકે છે, જેની ક્વોન્ટિટી બહાર આવી છે. એ અત્યારે તો કેવું બહુ પ્રીમેચ્યોર થશે પણ અમારી તપાસ ચાલુ રહી છે. થેન્ક યુ.